નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 12 ગણિતની અંદર બીજી ગણતરીય પદાવલિ વિશે આપણે અભ્યાસ કરીશું, જેની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર વાત કરીએ તો શું કહે છે, નીચે આપેલી બાબતોમાં ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજી ગણતરીય પદાવલિ બનાવો. હવે આપણે શું બનાવવાની છે, બીજી ગણતરીય પદાવલિ બનાવવાનો ઉપયોગ કરો. ચલ અને અચલ જે ચલ કોને કહે, તો ચલો એ અજ્ઞાત હોય બરાબર, એ એક્સ વાય ઝેડ તો કોઈ બી સંખ્યા હોય તો દર્શાવે છે. જ્યારે અચલ, તો અચલની જે સંખ્યા છે ચોક્કસ હોય છે, 2, 5, 3, એટલે કે અચલની કિંમત ચોક્કસ હોય છે. ચલો આપણે એને બનાવી લઈએ બરાબર પદાવલી. તો વાય અને ઝેડ, વાય માંથી ઝેડ બાદ કરો, તો વાય માં શું કરવાનું છે, વાય માંથી ઝેડ બાદ કરવાનું છે, બીજું કશું નહીં, ખાલી વાય માંથી ઝેડ બાદ કરો. વાય ઓછા ઝેડ, એક્સ અને વાય ના સરવાળાના અડધા, કોના કોના, એક્સ અને વાય નો સરવાળો અને એના અડધા કરવાના છે. તો આપણે શું કરશું, તો પેલા બસ એક્સ અને વાય નો સરવાળો કરી નાખ્યો, એક્સ વત્તા વાય તો એના અડધા, તો આપણે શું કરશું, એને કૌંસ બહાર એક તૃતીયાંશ એક દિવસ વડે ગુણીએ એક્સ વત્તા વાય ને, તો શું થાય, એક્સ વત્તા વાય અડધા થઈ જશે. સંખ્યા ઝેડ નો તે જ સંખ્યા સાથે નો ગુણાકાર, સંખ્યા ઝેડ નો તે જ સંખ્યા એટલે કરી શકે છે, ઝેડ નો ઝેડ સાથે ગુણાકાર બરાબર છે, ઝેડ નો ઝેડ સાથે ગુણાકાર. તો આનો મતલબ શું થયું, ઝેડ ગુણ્યા ઝેડ એટલે વર્ગ થઈ ગયા ભાઈ, તો કે ઝેડ નો વર્ગ પી અને ક્યુ ના ગુણાકાર નો ચતુર્થ ભાગ, પી અને ક્યુ નો ગુણાકાર એનો ચતુર્થ ભાગ છે. આપણે શું કરશું, p અને q નો ગુણાકાર કરીએ અને એનો ચતુર્થ ભાગ, તો આપણે એને a ચતુર્થાંશ વડે ગુણાકાર કરી નાખીએ. x અને y બંને સંખ્યાઓ નો વર્ગ અને તેમનો સરવાળો, x અને y બંને સંખ્યાઓનો શું કરવાનો છે, વર્ગ કરવાનો અને એનો સરવાળો કરવાનો છે. તો x નો વર્ગ વત્તા y નો વર્ગ, x અને y ના બંને સંખ્યાઓનો વર્ગ કરશું બરાબર છે. m અને n સંખ્યાઓનો ગુણાકાર ના 3 ગણાનો 5 ઉમેરતા, તો m અને n ના સંખ્યાના શું કરવાનું, ગુણાકાર એટલે કેટલા ગણાના છે, તો કે 3 ગણાને 5 ઉમેરો, તો m અને n નો ગુણાકાર કરી નાખ્યો, m n એના 3 ગણા છે, તો આપણે સ્પષ્ટ ને 3 વડે ગુણી નાખીએ. હવે 3 ગણાનો 5, m અને n નો ગુણાકાર 3 ગણો થઈ ગયો છે, હવે સ્પષ્ટ ને 5 ઉમેરીએ છીએ, તો વત્તા 5. ત્યારબાદ y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા, ચલો y અને z નો કેટલા ગુણાકાર કરી આપણે, y અને z એમાંથી કેટલા, તો y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરવાનું, કેટલા માંથી, તો 10 માંથી, તો 10 માઇનસ y થઈ જશે. ત્યારબાદ a અને b ના ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરવાનો, બરાબર, તો a અને b નો ગુણાકાર છે અને એમાંથી a અને b ને સરવાળો બાદ કરવાનો, તો a અને b નો ગુણાકાર કરી નાખી a ગુણ્યા b, હવે એમાંથી a અને b નો સરવાળો બાદ કરીએ, તો માઇનસ a વત્તા b બરાબર. જોઈએ કે પ્રશ્ન નંબર 2 શું કહે છે, કે નીચે આપેલા પદાર્થમાંથી પદ અને તેમના અવયવો નીકાળો અને આ પદ અને અવયવોને p ચાર્ટ વડે દર્શાવો. હવે આપણે અહીં આપેલું છે પદાવલી, આપેલી છે x માઇનસ 3, તો આપણે એને શું કરશું, તો સુપરથી મેં પદાવલી મૂકી છે, તો પદાવલી એને કહી શકો કે x માઇનસ 3 નો, તો અહીંયા લખીએ પદાવલી x માઇનસ 3. હવે અહીંયા જો x આ માઇનસ 3 છે, તો આને આપણે શું કરશું, પહેલા તો અવયવ પદો અલગ પાડીએ, તો પદો કયા કયા છે, તો એક આ x છે અને બીજું પછી માઇનસ 3, તો આને આપણે અલગ કરી નાખીએ, x આ છે પદ બરાબર, અહીંયા માઇનસ 3, માઇનસ 3 નો કયા પદ આવશે, તો શું માઇનસ માઇનસ 3 નો અવયવ કયા, આનો અવયવ થશે અવયવ, તો x જ્યારે માઇનસ 3 નો કયા કયા થશે, તો બે અહીંયા મળશે, કયા કયા મળશે ભાઈ, તો કે એક તો માઇનસ 1 અને બીજો મળશે 3,
बराबर तो અહીં આપણે બે મળ્યા મળી ગયા છે 3 મળ્યા છે x 1 અને 3 અહીંયા x અને 3 આપણે પદો મળી ગયા છે બરાબર આપણે આ જે બનાવ્યું છે એને આપણે t ચાલુ કરીશું બરાબર ચલો હવે અહીંયા 1 વત્તા x નો વર્ગ ચલો આ બધાને માટે પદો લેવા પડે નાખીએ અહીંયા આપણે નક્કી બતાવ્યું એ ત્રણ પદ છે આ પદાવલી ની અંદર ત્રણ પદો છે જોઈએ છે કયા કયા છે તો પહેલું તો એ બીજું છે x અને ત્રીજું છે x નો વર્ગ આ ત્રણ પદો છે તો પદોમાંથી અવયવ કયા પડે છે તો એ આપણે જોઈએ તો એક નો અવયવ થશે तो ए एक्स नो ये होता है एक्स अने एक्स नो वर्ग से यहाँ एक्स बी एम कुछ बनाए से एक ये पढ़े यहाँ परसों एक्स अने आप और एक्स तो कितना बार वर्ग से जैसे कितनों ए बी त्रोण अने चार यहाँ पे आप अपने चार आवे को बनाए से पदार्थ ये अंदर बराबर से अबे आपने सी मत लिए पदार्थ क्या कहीं से y minus y नो गन बराबर तो आना पदावली पदों का क्या कहते हैं तो यहाँ ये पद से क्या कहते हैं तो y मतलब जो से y minus y नो गन बराबर पहले पद से तो यहाँ पे कि y बीजो से तो minus y नो गन चलो हमें लगती है अपने पाव है वो क्या क्या अवयव मिल से आपने तो एक तो y यहाँ तो यहाँ माइनस y नो कर्ण इतने y कितने वर्ग बनाए से त्रोण वर्ग बनाए से तो माइनस एक पची y यहाँ y अने y बराबर तो आपने y माइनस y नो कर्ण से जी बता लीजिए ना आपने अवयव मणि लिया सर अबे आपने तो ये जो पांच एक्स वाई नो वर्ग बत्ता सात एक्स नो वर्ग वाई तो अन्य आपने अवयव पढ़िए मैं लेकिन आगे बता दूंगा कितना आप पदों से भैया बी एक पदों से क्या क्या इसको पांच एक्स वाई नो वर्ग 5x y નો વર્ગ ત્યારે બીજો છે 7 x નો વર્ગ y તો આના અવયવો કયા કયા થશે 5 x y અને y કારણ કે y છે y નો વર્ગ છે એટલે y બે વખત થશે બરાબર અહીંયા 7 x અને y આ મળી ગયા આપણને અવયવ બરાબર છે Thank you, Vidya.